વિસાવદર તાલુકાના મોણિયા ગામે આવેલ નાગબાઈમાના મંદિર અષાઢી બીજની 1400થી ઉજવણી કરવામાં આવી. આજે જ અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે વિસાવદર તાલુકાના જે પરબ તેમજ સત્તાતાર એમ બે ધામ આવેલા છે એમાંનું એક મોણિયા ગામ છે, જ્યાં વિશ્વવિખ્યાતમાં નાગબાઈમાનું મંદિર આવેલ છે કે જ્યાં આજના પાવન દિવસે માન્ય બાવન ગઢની ધજા ચડાવાય છે અને ભવ્ય મેળા જેવો માહોલ હોય છે. સર્વે ભક્તો તેમજ સમસ્ત ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી માની આરાધના કરે છે, તેમજ આખું ગામ ધોવાણા બંધ બપોરની પ્રસાદીમાં આવે છે. બપોરના 2 વાગે રાસ ગરબાની રમઝટ અને રાત્રેના સમયે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ હોય છે. આ સમયે વિસાવદર પત્રકાર સંઘ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા જે આ કાર્યમાં રાત દિવસ મહેનત કરી આ કાર્યક્રમની ચમત ઉઠાવી નાગબાઈના પૂજારી વિજયબાબુ ગઢવી, લાલભાઈ ગઢવી, જનાર્દનભાઈ ગઢવી તેમજ ચમણવારના આજીવન દાતા એવા ભગતભાઈનું સન્માન કરી બિરદાવવામાં આવ્યા હતા. મારા મામા શ્રી વિનુ મામા ગઢવી આઈ નાગબાઈ માની 19મી પેઢી આ અવિરત એક કાર્યક્રમ આવ્યા, જ્યાં માટે રોટલો ચા પાણી ઉતારાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. અષાઢી બીજમાં આ દર વર્ષ માટે કોઈને કોઈ આઈ નાગભાઈ માના પરિવારના સંતાનોને સહયોગ આપવા માટે, જેમાં કે ભોજાભાઈ ગઢવી, રામસિંહભાઈ ગઢવી, ભગતભાઈ બેર જવાઈ આ ભોજન સમારંભનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવે છે અને આઈ માના પરિવાર દ્વારા સુંદર મજાનું આયોજન સાધુ સંતોની પ્રસાદી પહેરામણી વિવિધ ક્ષેત્રના આગેવાનો વિવિધ આઈમાં જે ચારણ સમાજના જે પૂજ્ય છે તે પણ વધારે છે સાધુ સંતો. અને આ વખતે ગઈ સાલ કરમ વંદનીય ભદ્વશ્રી વિભુદાનભાઈ અને કવિ દાદબાપુનું સન્માન કરવામાં આવેલું, આ વખતે ભારતના સાધુ સમાજના સત્કારી પ્રમુખ પૂજ્ય મુક્તાનંદ બાપુનું સારણ સમાજ દ્વારા આઈ મારા પરિવાર દ્વારા મંદિર અને ટ્રસ્ટ દ્વારા મોણિયા ગામ દ્વારા સન્માન કરવામાં આવે છે. વિશેષમાં કહું તો છે નાના, પણ એટલું બધું કામ જોરદાર અમારા લાલાભાઈ જીનાભાઈ કરતા રહેલા છે અને ખૂબ ખૂબ ધન્યવાદ ગામજનોને. તમે પણ અમારી મુલાકાત લઈ ગઈ, તમારો પણ આભાર માનું છું. જય નાથભાઈ. આજે અષાઢી બીજ નિમિત્તે મોણિયા ગામે આઈમાનો પરિવાર સમસ્ત ગ્રામજનો હોવાથી માતાજીની આરતી થાય છે, પૂજન થાય છે. અમારા કુળદેવી ગાત્રાડમાં અને નાગબાઈમાંની ધજા ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળે છે, જેમાં સમસ્ત ગામ અને માના સેવકો પરિવારો પૂરી ભાવનાથી જોડાય છે, માની આરાધના કરે છે. પરબ અને સતાધારની વચ્ચે અમારું આ મોણિયા ગામ આવેલું છે. બપોરે મહાપ્રસાદનું આયોજન હોય છે, જેમાં સમસ્ત ગામ દિવાડા પણ જાત જાતના ભેદભાવ વગર એક જ રસોડે બધા જમે છે અને માતાજીની આરાધના કરે છે. રાત્રિ દરમિયાન ભવ્યથી ભવ્ય લોકડાયરાનું આયોજન હોય છે, જેમાં નામી અનામી અનેક કલાકારો આવે છે અને પોતાની વાણી પવિત્ર કરે છે. જય માતા દી. વિસાવદરથી આસિફ કાદરીની રિપોર્ટ, લોકસામા ન્યૂઝ ચેનલ, વિસાવદર.